चलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो? बधा मजामां छो? जय श्री कृष्ण। तो हवे आपणे आजे लईए छे बेइजना रासायणिक गुणधर्मो। एसिडना जोई गया, तो हवे आपणे बेइजना रासायणिक गुणधर्मो त्रण ज छे, बहु ओछा छे। जे कंई गुणधर्मो आवशे एसिडना ज आवशे, लगभग बेइजना बहु ओछा छे। ढूंढते रह जाओ के एटला ओछा छे, शोधवा पड़े अंदर कई कई जगह छे। तो पहलू आपणे लईए बेइजनी धातु साथे प्रक्रिया। तो जे एसिड साथे नी प्रक्रिया थी, सेम टू सेम शू बनशे? क्षार अने हाइड्रोजन। क्षार अने हाइड्रोजन। चलो तो आपणे अहींया उदाहरण लईए, बेइज तरीके NaOH। बेइज क्या? बेबी को बेस पसंद है। NaOH, KOH, COH twice, आ बदा शू है? बेइज है। बेइजनी धातु आपणी स्टैंडर्ड धातु है जिंक। आमा एक स्पेसिफिक आ याद रखू पड़ से कि भाई शू बने, कारण के बे अहीं धातुओ भेगी थाय छे। जोजो, आ भी एने भी धातु, जिंक भी धातु, एटले आ बे धातुओने आपणे भेगी करीए तो Na2 ZnO2। अने स्पेशल पूछाय छे आनुं नाम शू? तो आनुं नाम छे सोडियम जिंकेट। आनुं नाम शू छे? सोडियम जिंकेट। અને પછી પાછળ છૂટો શું પડશે? હાઇડ્રોજન ઉપર લખ્યું છે આપણે સમીકરણને, ફક્ત સંતુલિત કરવાનું છે, અહીંયા બે જ મૂકીશું એટલે કામ આપણું પૂરું થઈ જાય। આ એક્વિયસ, આ સોલિડ, આ એક્વિયસ, અને આ શું છે? ગેસીસ। હવે આ જે ક્ષાર બન્યો ને, એમાં બે ધાતુઓ ભેગી થઈને ક્ષાર બને છે, એટલે આને સંકીર્ણ ક્ષાર તરીકે બી ઓળખવામાં આવે છે। आज क्षार बनो एने संकीर्ण क्षार तरीके ओळखवामां आवे छे। अहीं तमे एल्युमिनियम मूको तो सोडियम एल्युमिनेट बने, सोडियम एल्युमिनेट बने। एटले जे प्रमाणे धातु ए प्रमाणे नामकरण बदलाया करशे, पण बहु कंई खास तमारे अंदर चोपड़ीमां आना से बीजी कोई माहिती आपी नथी। एटले आनुं सूत्र पूछाय कि सोडियम जिंकेटनुं सूत्र शुं? Na2 ZnO2। आ तमारे याद राखवानुं छे। અને ઘણી વખત તો ખોટું ખોટું પૂછશે કે NaZnO2 એ સોડિયમ જિંકેટ છે, એટલે ગલત હૈ। પછી કંઈ કહેશે કે Na2ZnO3 કહેશે કે આ ભાઈ સોડિયમ જિંકેટ છે, તો કે ખોટું છે। એટલે ખરા ખોટામાં તમે બહુ કન્ફ્યુઝ થશો। જાણે જેને છે નેગેટિવ, જે નેગેટિવ ખરું ખોટું હશે ને એમાં જ માર્ક જશે, એટલું ધ્યાન રાખજો। નેગેટિવ ઘણી વખત આવું ખોટું જ આપી દેશે આમાં, આવું ના કે Na2ZnO3 ને સોડિયમ જિંકેટ કહેવાતું નથી, તો બરાબર છે, સાચું છે। એટલે ખોટું જ આપે પણ નેગેટિવમાં આપે ત્યારે આપણે અટવાઈ જઈએ છીએ, એટલે ધ્યાન રાખજો, બહુ જ વિચારીને કરવાનું। હવે આનું તમારે કહેવાની જરૂર જ નથી, આગલા ટોપિકમાં આવી ગયું કે એસિડની બેઝ સાથે, તો બેઝની એસિડ સાથે સેમ જ થયું ને, એટલે હું આને કંઈ સમજાવતો નથી, ફક્ત એનું બેઝિક સૂત્ર આપણે લખી લઈએ। બેઇઝ વત્તા એસિડ ગીવ્સ યુ ક્ષાર અને પાણી। નાના કોઈ ઉદાહરણ લેવાની જરૂર નથી, આપણે આગળ શીખી ગયા જે એસિડવાળા ટોપિકમાં એ જ લેવાના છે, નવા કોઈ છે નહીં। ચાલો, અને હવે અહીંયા બેઇઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા। બેઇઝની અધાતુ ઓક્સાઇડ, તો આપણે પહેલાં એનું સમીકરણ લખી લઈએ, બેઇઝ વત્તા અધાતુ ઓક્સાઇડ ગીવ્સ યુ, એ જ આપણે જે કંઈ નવું આમાં આવતું નથી, ક્ષાર અને પાણી। ક્ષાર અને પાણી, એટલે આ જ્યારે પણ આવું તમે લખો ત્યારે એનું જો એને સેન્ટેન્સ લખી દેવાનું કે બેઇઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે। બેઝ તરીકે આપણે સ્ટાન્ડર્ડ કોણ લઈએ છે? NaOH। અધાતુ, ધાતુના ઓક્સાઇડ શીખ, અધાતુ, કાર્બન અધાતુ છે, સલ્ફર અધાતુ છે, નાઇટ્રોજન અધાતુ છે, કાર્બન મોનોક્સાઇડ એનો ઓક્સાઇડ થઈ ગયો, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સાઇડ થઈ ગયો, SO3
એસઓ ફોર પછી એન એનના તો બરાબર જ એનઓ ટુ હો બને એન ટુ ઓ ટુ હો બને પછી એન ટુ ઓ બી બને બરાબર બહુ બને એમ એટલે અધાતુનો ઓક્સાઇડ એમ એ કન્ફ્યુઝિંગ હોય છે એટલે આપણે જે અંદર તમને ચોપડીમાં બુકમાં આપ્યું છે એ પ્રોજર લઈએ તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ હવે એક ક્ષાર બનાવવાનો છે આ ક્ષાર બનશે શું બનશે બોલો તમે જ કહો સોડિયમ અને કાર્બન ડાયોક્સાઇડ તો કોઈ ભેગા થતા નથી આપણે તો ખબર છે કે ભાઈ આ ધાતુ છે અને પેલી બાજુ કાર્બોનેટ હોય એ જ ભેગા થાય એટલે આને આને ગમે તેમ કરીને કાર્બોનેટમાં કન્વર્ટ કરી દેવાનું એટલે કે શું થશે એનએ ટુ સીઓ થ્રી વત્તા એચ ટુઓ બરાબર એટલે આ થઈ ગયું તમારું અધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવા માટે બે લગાવી દઈએ બીજું તો જોઈ લઈએ ત્રણ ને એક ચાર સમીકરણ તમારું સંતુલિત છે આ જે છે એ શું છે એક્વેસ સોલ્યુશન છે આ ગેસીસ ફોર્મ આવે પાછા પેલા ધાતુના ઓક્સાઇડ હંમેશા સોલિડ જરા આ મોટા ભાગે કહેવાય છે ગેસીસ ફોર્મમાં હોય છે આ બનશે તમારું એક્વેસ અરે આ તો બન્યું તમારું સોલિડ અને આ બનશે કાર્બોનેટ બને એટલે સોલિડ બને બરાબર આ તમારું થઈ ગયું બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા એટલે આ પણ બધા તમારા સમીકરણો બધા તૈયાર કરવાના છે ઘણા બધા અને હવે આપણે જે ચોપડીના પ્રશ્નો છે તેની આપણે પણ હવે ચર્ચા કરીએ બરાબર છે ચાલ વિદ્યાર્થી મિત્ર એક પ્રશ્ન છે કે ઝીંક ધાતુની મંદ HCl મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ મુક્ત કરે છે પરંતુ મંદ HNO3 નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી એક સિમ્બલ એક તો જો પહેલાં એસિડ બરાબર હવે હું કહું છું કે ભાઈ મંદ HCl આ બધા એસિડ છે એટલે હું આપણે બેઝિક સૂત્ર લખીએ કે ભાઈ એસિડ અને બીજી કોની વાત કરી છે ધાતુ શું બનશે એસિડને ધાતુ સાથેની પ્રક્રિયાથી શું બને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય કોઈ પણ એમ એક અપવાદ હતો અને તે અપવાદ કયો હતો નાઇટ્રિક એસિડ યાદ આવ્યું હવે નાઇટ્રિક એસિડ તો નાઇટ્રિક એસિડ કેમ હાઇડ્રોજન નથી બનાવતો તો એનું કારણ છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે જે હાઇડ્રોજન બને છે એનું ઓક્સિડેશન કરીને પાણીમાં રૂપાંતર કરે એટલે તેમાં પાણી બની ગયું હાઇડ્રોજન નથી ઉત્પન્ન થતો સિમ્પલ તો હવે આને સમજાવવાનું અને લખવાનું છે તો આપણે સમજાવીએ કે ધારો કે અહીં આ સમીકરણ લખીશું કે ભાઈ આ HCl વત્તા ઝીંક આ H2SO4 વત્તા ઝીંક તો આનું સમીકરણ લખી શકાય તો અહીં શું બનશે કે ભાઈ આ ZnCl2 બને આ ZnSO4 બનશે વત્તા આપણને ખબર છે શું બને છે હાઇડ્રોજન વાયુ આ સમીકરણને મારે અહીંયા સંતુલિત કરવું પડશે બાકી તો આ સંતુલિત જ છે તો આ બેઝિક જે આપણે શીખ્યા તે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન બને જ છે ને બનાવી દીધા પણ આની સાથે શું છે એમ આની સાથે શું છે કે જ્યારે નાઇટ્રિક એસિડ પહેલું જ રીઝન લખવાનું કારણ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે ઓક્સિડેશન કરતા છે એટલે ઉત્પન્ન થતા વિસ્થાપન થતા હાઇડ્રોજનનું જે હાઇડ્રોજન વિસ્થાપન થાય છે કોણ વિસ્થાપન થાય છે હાઇડ્રોજનનું શું કરે છે ઓક્સિડેશન કરે છે અને H2Oમાં રૂપાંતરિત કરે છે માટે કહી શકાય કે મંદ HNO3ની ઝીંક ધાતુની સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી આ બધા ટેક્સ બેસ સમજવાના પ્રશ્નો છે એકવાર પેલું સમજી ગયા એટલે બધું આવડી જવાનું સમીકરણ તમે જાતે જાતે લખજો કે હું ધારો કે અહીંયા HNO3 લઉં અને ઝીંક લઉં તો ZnNO3 2 વત્તા યાદ રાખજો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા પોણી અહીંયા 4 મૂકીને સંતુલિત કરી શકો છો ચાલો તો આપણે બીજો એક પ્રશ્નની આપણે વાત કરીએ કઈ ધાતુઓ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે
અને કઈ ધાતુઓ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતી નથી. હવે જો એક વસ્તુ બેઝિક આપણને ખબર છે, શું? કે એસિડ વત્તા ધાતુ ક્ષાર અને હાઇડ્રોજન, આટલું તો આપણને ખબર જ છે, બરાબર? આ તો આપણે જાણીએ જ છીએ. હવે બીજું કે સક્રિયતા શ્રેણી, કા ના કા મા લ ઝીંગ આ લે હાઇડ્રોજન કો પારો ચાંદી અને સોનું. હવે એક વસ્તુ તમને કહી દઉં, હાઇડ્રોજન ધાતુ બી નથી અને અધાતુ બી નથી અને અર્ધ ધાતુ બી નથી. આ તમે જ્યારે છેલ્લો ચેપ્ટર પાંચમો આવશે ને કેમિસ્ટ્રીનું, ત્યારે વસ્તુ ક્લિયર થશે કે હાઇડ્રોજનને મૂકવો કંઈ એમ. પાછો કહે કે હાઇડ્રોજન અધાતુ છે ને પાછા ગુણધર્મો બધા ધાતુ જેવા છે, તો એ અપવાદ બી નથી કે બંનેની વચ્ચે બી નથી કે અર્ધ ધાતુ બી નથી, તો એને મૂકવો કંઈ. એટલે અહીંયા હાઇડ્રોજનને ધાતુ ગણીને અહીંયા આપણા શક્યતા શ્રેણી છે, કાન ના કા માલ ઝીંક આ લે હાઇડ્રોજન કો પારો ચાંદી સોનો. આના પછીનું ચેપ્ટર જે આવશે ને તેમાં આખી શ્રેણી શીખવાની જ છે, ચિંતા નહીં કરતા. તમને કહેશે કે આ સર કેમ મોડે બોલે છે, તો ભાઈ ચેપ્ટર થ્રી આની પર જ છે આખું, કાને કામલ ઝીંગાલે હાઇડ્રોજન કો પારો ચાંદી સોનો, એટલે ત્યારે યાદ કરીશું. પણ હમણાં જુઓ કે જે ધાતુ તત્વો હાઇડ્રોજનથી આગળ છે એ બધા જ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. તો અહીંયા કે ભાઈ કઈ ધાતુઓ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે, તો કે જે ધાતુની સક્રિયતા હાઇડ્રોજનથી વધુ હશે તે એચ ટુ વાયુ મુક્ત કરશે. આ બધી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે, પણ આ બધી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં. આપણે એક્ઝામ્પલ લો, ખબર છે એસિડ એટલે એસસીએલ, કે કેસીએલ વત્તા એચ ટુ, અહીંયા મારે શું મૂકવું પડશે? એચ ટુ એટલે અહીંયા બે, અહીંયા બે અને અહીંયા બે, તો આ હાઇડ્રોજન વાયુ મુક્ત કર્યો, બરાબર. પણ હું જો અહીંયા આ એસસીએલ સાથે હું કોપર લઉં ને, તો એસસીએલ સાથે કોપર લઉં ના થાય, પ્રક્રિયા નહીં થાય, પ્રક્રિયા થશે નહીં. તમે જુઓ અહીંયા કેમ કે આ હાઇડ્રોજન અને કોપર, જો કોપર એની પછી છે, એટલે કોપર ધાતુ સાથેની એસિડની પ્રક્રિયા લગભગ ના બરાબર છે. એવી રીતે આ બધાની એસિડ સાથે પ્રક્રિયા થતી નથી, એટલે જ ઘરગઠ્ઠુ વાસણોમાં કોપર આપણે વાપરી શકીએ છીએ, બરાબર? કોપર આપણે કેમ વાપરી શકીએ છીએ એનું કારણ જ એ છે. અને બીજું કે આના ઘરેણા આપણે પહેરીએ છીએ, આ ચાંદી અને સોનાના, તો ચાંદી અને સોનાના જ્યારે ઘરેણા આપણે બંગડીમાં પહેરી હોય કે કાનની કે આ બધું આપણે સાબુથી પાણી ધોયું કે ભાઈ એસિડથી કંઈ ધોવાઈ ગયું હોય કંઈ, તો બી એ બગડતા નથી, કારણ કે એ લોકો કોઈ પ્રક્રિયા જ નથી કરતા, એટલે આપણે પહેરી શકીએ છીએ. એટલે અહીં આ આ જે નથી પ્રક્રિયા કરતી એનો આપણે લાભ લીધો અને ઘરેણા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, એ કિંમતી છે પાછી. હવે ખ્યાલ આવી ગયો કે કઈ ધાતુઓ મંદ એસિડ સાથે એચ ટુ વાય ઉત્પન્ન કરી શકતી નથી. અને અહીં પાછા અપવાદવાળા ભાઈને તો યાદ જ કરવાના લા, અપવાદવાળા ભાઈ ગયા આપણા, એચ એનો થ્રી, એચ એનો થ્રી, એચ એનો થ્રી તો યાદ જ કરવા પડે ને. તો એચ એનો થ્રી શું કરશે? એ તો હાઇડ્રોજનને પાણીમાં જ ફેરવી નાખશે ને. એટલે હવે જો હું આ ત્રીજી વખત સમીકરણ લખું છું આપણા જ વિડીયોની અંદર, કે ભાઈ એચ એનો થ્રી વત્તા ઝેડ એન, તો બનશે અહીંયા ઝેડ એન એનો થ્રી ટ્વાઇઝ વત્તા
NO2 વત્તા H2O અહીંયા મૂકવાના છે, મારે ચાર યાદ રાખી જ લેવાના છે. અહીં નાઇટ્રોજન બે, તો અહીં મારે કેટલા મૂકવા પડશે? બે. હવે સમીકરણ તમે ચેક કરી લો, હાઇડ્રોજન ચાર છે, અહીં બે મૂકવાના. સમીકરણ તમારું લગભગ સંતુલિત થઈ ગયું છે. તો કઈ ધાતુઓ મંદેશી સાથે, કે જે ધાતુની સક્રિયતા હાઇડ્રોજનથી ઓછી હોય તે એચ ટુ વાયુ મુક્ત કરી શકતી નથી, અને નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી પણ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતી નથી. ચાલો, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? ચલો, દહીં ખાટા પદાર્થ એટલે એસિડ. હવે તમારું મગજ આમાં જ ચાલુ જોઈએ, કયો પદાર્થ છે તે નક્કી કરો. દહીં ખાટા પદાર્થ એટલે એસિડ, અને પિત્તળ તાંબુ એ ધાતુ. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, કરવાનું છે. હવે અહીંયા જો, હમણાં આપણે આગળ વાત એટલે કે તાંબુ એમ તો લગભગ પ્રક્રિયા કરતું નથી, કારણ કે હાઇડ્રોજન એની પહેલાં આવી જાય, છૂટો પડતો નથી. પણ પ્રક્રિયા તો થશે તો ખરી, અમુક કંઈ ને કંઈ પ્રક્રિયા અમુક બને, ધારો કે એની એમ તો થતું નથી, પણ તાંબામાં ધારો કે કંઈક મિશ્ર હોય બીજું, એમ એની પ્રક્રિયા થઈ જાય તો પિત્તળ પ્રક્રિયા કરી નાખે છે. મિશ્ર ધાતુ છે પિત્તળ એટલે. તો આવા પદાર્થો, જ્યારે ધાતુના પદાર્થો જ્યારે એસિડ એની અંદર બનતો હોય છે, જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ઝેરી પદાર્થ બનાવે છે. શું કરે છે? એ ઝેરી પદાર્થ બનાવે છે. અને આવો પદાર્થ જો આપણે ખાઈએ તો એ આપણા શરીર માટે શું છે? નુકસાનકારક છે. એટલે લખવાનું કે આ જે પિત્તળ અને તાંબાના વાસણો જે છે એમાં દહીં અને ખાટા પદાર્થો એ એસિડનું કામ કરે છે, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, અને તેના કારણે નુકસાનકારક ઝેરી પદાર્થો બનાવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે કેવા છે? નુકસાનકારક છે. માટે દહીં અને ખાટા પદાર્થો છે એ પિત્તળ અને તાંબાના વાસણમાં મૂકવા જોઈએ નહીં.